ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણા અગાઉના લેક્ચર્સ ની અંદર આપણે ચેપ્ટર નંબર 1 ના સંદર્ભમાં જે કંઈ પણ થિયરીકલ બાબતો હતી એ દરેક વિષયનો અભ્યાસ કર્યો, જે કંઈ પણ થિયરીકલ પ્રશ્નો હતા એના સંદર્ભમાં અભ્યાસ કર્યો, તથા ચેપ્ટર ની અંદર જે કંઈ પણ સૂત્રો આવે છે દાખલાની અંદર તેનો અભ્યાસ કર્યો. આજના આપણા લેક્ચર ની અંદર આપણે આ ચેપ્ટર માંથી જે દાખલાઓ પૂછાય છે 3 ગુણના એ દાખલાઓ ભણવાના છે. આપણા સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 3 માં જે ટૂંકા દાખલાઓ આપેલા છે આ ટૂંકા દાખલા આ ચેપ્ટરમાંથી આપણને પૂછાય છે. એ સિવાય મોટા દાખલા આ ચેપ્ટરમાંથી પૂછવામાં આવતા નથી. કયા સંદર્ભમાં વાત કરીએ ત્યારે જોઈએ સ્વાધ્યાયનો પહેલો દાખલો. તો પહેલા દાખલામાં એવું કહે છે કે એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. પહેલી વિગત આપણે ધ્યાનમાં રાખવા જેવી કે દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે. ત્યાર પછી જે વસ્તુ એની અંદર કીધી છે કે વર્ષના અંતે એનો કુલ વાર્ષિક ઉપાડ 12,000 ઉપાડ પર વાર્ષિક 12% વ્યાજ વસૂલ કરવાનું. ઉપાડ પર વ્યાજ વાર્ષિક કેટલા ટકા કેટલા 12%. તો વર્ષના અંતે ઉપાડ પર વ્યાજ આપણે ગણવાનું. તો આપણને ખબર છે આપણે જ્યારે સૂત્ર લખાવ્યા ત્યારે બે વસ્તુઓ લખાવી હતી ઉપાડના વ્યાજના સંદર્ભમાં. પહેલી તો કે ભાગીદાર દ્વારા દર માસની શરૂઆતમાં એક સરખી રકમનો ઉપાડ કરાય, તથા બીજો ઓપ્શન એવો હતો કે દર માસના અંતે એક સરખી રકમનો ઉપાડ કરાય. જો શરૂઆતમાં એક સરખી રકમનો ઉપાડ કરવામાં આવતો હોય તો મુદ્દત તરીકે 78ના છેદમાં 12 લેવાના, અને દર માસના અંતે એક સરખી રકમનો ઉપાડ કરવામાં આવે તો મુદ્દત તરીકે 66ના છેદમાં 12. પણ અહીંયા સમજવા જેવી વસ્તુ છે કે જો તમને દર માસના અંતે એક સરખી રકમનો ઉપાડ કરી દીધું પણ કેટલી રકમ એ આપેલી નથી, આપણને અહીંયા કુલ વાર્ષિક ઉપાડ આપેલો છે. વાર્ષિક ઉપાડ એટલે તો કે 12 મહિનાનો એક સાથે ઉપાડ આપ્યો, તો આપણે માસિક ઉપાડ આપણને ખબર હોવી જોઈએ. તો એની માટે માસિક ઉપાડ બરાબર વાર્ષિક ઉપાડ ના છેદમાં 12. તો વાર્ષિક ઉપાડ કુલ કેટલો છે? 12,000 ભાંગ્યા 12 કરો એટલે જવાબ સ્વરૂપે આપણને મળે 1,000. તો અહીંયા એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે દર માસના અંતે ભાગીદાર દ્વારા કેટલી રકમનો ઉપાડ કરવામાં આવે છે, તો 1,000 રૂપિયા. સર આપણને તો ઉપાડ પર વ્યાજ ગણવાનું કીધું ચોક્કસ, હવે આપણે ઉપાડ પર વ્યાજ ગણીએ. તો ઉપાડ પર વ્યાજ હોય કે મૂળ પર વ્યાજ, વ્યાજ ગણવા માટેનું એક જ સૂત્ર અહીંયા આપણે ઉપયોગ મળે છે જે આપણે નાના ધોરણમાં શીખી ગયા. કયું? તો કે ઉપાડ પર વ્યાજ બરાબર પી આર એન ના છેદમાં 100. આવું આપણા નાના ધોરણમાં આવી ગયું, આઈ બરાબર પી આર એન ના છેદમાં 100. તો પી એટલે તો કે મુદ્દત, જેટલી રકમ વ્યાજે લઈએ છે તે. આર એટલે તો કે ટકાવારી, વ્યાજનો દર શું છે તે. અને એન એટલે તો કે જે કંઈ પણ મુદ્દત આપણને કીધેલી છે એ મુદ્દત. અહીંયા આપણને પી એટલે મુદ્દત મળ્યો 1,000 રૂપિયા, આર એટલે ટકાવારી આપેલી છે 12%, એન એટલે મુદ્દત તો કે આપણને આપી નથી પણ મુદ્દત મળે એવું કીધું દર મહિનાના અંતે. થિયરીકલ બાબતમાં આપણે આ જોયું હતું કે દર મહિનાના અંતે ઉપાડ હોય ત્યારે 66ના છેદમાં 12 મુદ્દત તરીકે લેવા. તો અહીંયા કિંમત મૂકી તો પી એટલે કે 1,000, આર એટલે કે 12, એન એટલે કે 66 છેદમાં 100 અને આના 12 ઉડી જાય, 0,0 ઉડી જાય. તો 66 × 10 ઉપાડ પર વ્યાજ કેટલું છે? 660 રૂપિયા. હવે આ દાખલાનો વેઇટેજ 3 ગુણનો હોય એટલે આપણે નીચે વાક્ય લખવું પડે કે ઉપાડ પર
ત્યાર પછી નો જે બીજો દાખલો છે એ એવું કહે છે કે અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે ભાગીદારો કયા કયા છે તો કે અમૃતા અને દિવ્યા તેઓની મૂડીનું પ્રમાણ આપણને આપેલું છે આપણને એવું કીધું છે કે તેઓનું મૂડીનું પ્રમાણ 3:2 મતલબ જે કુલ મૂડી છે પેઢીની એના જો એક સરખા 5 ભાગ પાડવામાં આવે તો એમાંથી 3 ભાગ અમૃતાને અને 2 ભાગ દિવ્યાને અમૃતાને કમિશન બાદ કેરા પછીના ચોખ્ખા નફા પર કમિશન આપવાનું જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો આવ્યો પેઢીનો કુલ નફો આપ્યો છે 96,876 તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે કુલ રકમ એટલે તો કે નફો પણ ગણવાનો અને નફાની સાથોસાથ એને કમિશનના કેટલા રૂપિયા મળે ને પણ ગણવાનું હવે કમિશનના મેં બે સૂત્રો લખ્યા એક મેનેજરનું કમિશન એવું સીધું કીધું હોય તો ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100 અને બીજું તો કે મેનેજરનું કમિશન બાદ મેરા પછી વધતા નફા પર કમિશન ઇન શોર્ટ પહેલામાં કમિશન શબ્દ એકવાર આવે એટલે ટૂંકું સૂત્ર બીજામાં કમિશન શબ્દ બે વખત આવે એટલે મોટું સૂત્ર એ સૂત્ર કયું છે તો કે મેનેજરનું કમિશન બરાબર પેઢીનો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 વત્તા કમિશનનો દર અહીંયા આપણને કીધું છે કે અમૃતાને કમિશન બાદ પછીના નફા પર 8% કમિશન આપવાનું છે તો એના સંદર્ભમાં અહીંયા આપણે મોટું સૂત્ર વાપરશું કમિશન માટે તો મેનેજરનું કમિશન બરાબર પેઢીનો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર આપણને પેઢીનો કુલ નફો આપી દીધો છે 96,876 અને કમિશનનો દર આપણને આપેલો છે 8% કમિશન બાદ તેરા ચોખ્ખા નફા પર 8% કમિશન તો અહીંયા 8 અને અહીંયા છેદમાં 100 પ્લસ 8 તો 96,876 ગુણ્યા 8 છેદમાં 108 તો આનો આપણે જો ભાગાકાર કરીને સાદો આપીએ તો એના સંદર્ભમાં આપણને માહિતી મળશે કે 96,876 ગુણ્યા 8 ભાગ્યા 108 તો અહીં આપણને કમિશન સ્વરૂપે જે રકમ મળશે એ છે 7,176 આ મળ્યું આપણને અમૃતાનું કમિશન અહીંયા મેનેજરના કમિશન કરતા આપણે અમૃતા એવું નામ લખશું તો પણ ચાલશે તો અમૃતાનું કમિશન આપણને મળ્યું 7,176 રૂપિયા સર ફક્ત આટલું શોધવાનું નથી કીધું આપણને તો એવું શોધવાનું કીધું કે અમૃતાને કુલ કેટલી રકમ મળશે આ કમિશન મળશે એ સિવાય તો કે અહીંયા પેઢીનો કુલ નફો આપ્યો છે એના ઉપરથી આપણે શોધવો પડશે વેચણી પાત્રનો વેચણી પાત્ર નફો એટલે તો કે ચોખ્ખો નફો માઇનસ કમિશન તો કુલ નફો છે 96,876 આમાંથી 7,176 બાદ કરીએ તો આપણને મળશે 89,700 રૂપિયા
ભાગીદારો વચ્ચે વેચવાના થશે કે બંને ભાગીદારો નું નફાનું પ્રમાણ આપણને ન મળે મૂડીનું પ્રમાણ આપ્યું છે મૂડીનું પ્રમાણ કેટલું આપેલું છે 3:2 જ્યારે દાખલાની અંદર નફા નુકસાન વેચણીનું પ્રમાણ આપેલું ન મળે અગાઉ આપણે થિયરીમાં આવ્યું કે જ્યારે દાખલામાં નફા નુકસાન વેચણીનું પ્રમાણ આપેલું ન હોય ત્યારે આપણે એવું સમજશું કે નફો નુકસાન સરખા હિસ્સે વહેંચ્યું સરખા હિસ્સે એટલે તો કે જે નફો વધે છે એ બંને ભાગીદારો વચ્ચે એક સરખા ભાગમાં ડિવાઈડ કરી દો અહીંયા આપણને ગુંચવવા માટે દાખલામાં મૂડીનું પ્રમાણ આપ્યું છે નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી તો એના ઉપરથી આપણે અંદાજ લગાવશું કે આ આપણને ગુંચવવા માટે છે એનો આપણે કોઈ ઉપયોગ આ દાખલામાં કરવાનો થતો નથી આમાંથી આપણે અમૃતાનો નફો શોધવો હોય તો ઓકે અમૃતાનો નફા બરાબર વેચની પાત્ર નફો અને મેં કીધું એ પ્રમાણે સરખા હિસ્સે વેચવાનું હવે સરખા હિસ્સાથી કહેવાનો મતલબ 1:1 ના પ્રમાણે હવે અહીંયા કુલ ભાગીદારો કેટલા છે 2 તો 1:1 થી કહેવાનો મતલબ કે ગુણ્યા અમૃતાનો નફા ભાગ 1 અને ભાગ્યા બંનેના નફા ભાગનો સરવાળો 2 આનો મતલબ શું થાય તો કે જે કુલ નફો છે એના 2 ભાગ પડ્યા અને એમાંથી 1 ભાગ કોનો અમૃત અને સરળમાં સમજવું હોય તો આ કુલ નફામાંથી અડધો ભાગ અમૃત તો જ્યારે આનો ભાગાકાર આપણે કરવા જઈશું તો આપણને લગભગ 44,850 રૂપિયા એવો અમૃત મળે આ અમૃતાનો નફો હવે અમૃતાનો નફા ભાગની અંદર આપણે શું ઉમેરવાનું તો કે અમૃતાનું કમિશન તો અમૃતાને મળતી કુલ રકમ બરાબર 44,850 પ્લસ 7,176 આનો ટોટલ આપણે અહીંયા નીચે લખશું અને નીચે વાક્ય સ્વરૂપે લખવાનું થશે કે અમૃતાને પેટીના નફા તથા કમિશન સહિત કુલ આટલી રકમ મળશે આપણી ચોપડીની અંદર ઉદાહરણની અંદર આ પ્રકારના દાખલા આપ્યા છે જેવી રીતે સ્વાધ્યાયના દાખલાઓ ગણાવતો જાઓ તમારે ઉદાહરણમાંથી આવા દાખલા શોધીને ગણવાની છે પ્રેક્ટિસ કરવાની છે જે દાખલામાં ખ્યાલ ન આવે એ મને વોટ્સઅપ કરી શકો છો અથવા સવારે શાળા પર રૂબરૂ આવીને તમે એના સંદર્ભમાં સોલ્યુશન મેળવી શકો છો થેન્ક યુ ધેટ્સ ઓલ ફોર ધ ડે